જો તમે દેવીના સંપર્કમાં છો તો ઉર્જાઓ તમારા માટે નકારાત્મક બને તે બનતું નથી. જે વ્યક્તિ ખરેખર ધ્યાનમય છે તેના પર આવી બાબતોનો કોઈ પ્રભાવ નહીં પડે. તમે માનસિક રીતે, ભાવનાત્મક રીતે જેટલા વધુ વિચલિત અને બેધ્યાન હશો, આ શક્તિઓ પ્રત્યે તમે એટલા જ વધુ ગ્રહણશીલ બનશો. એવા લોકો છે જે કોઈને નુકસાન પહોંચાડવા માટે ઉર્જાઓનો ખોટી રીતે ઉપયોગ કરે છે. લોકો આ રીતે કોઈનું મૃત્યુ પણ લાવી શકે છે. ભારતના અમુક ભાગોમાં તે ખૂબ ચાલે છે. ચાર વેદોમાંનો એક વેદ અથર્વ વેદ આના માટે જ છે કે તમારી સુખાકારી અને કોઈના નુકસાન માટે ઉર્જાનો ખોટી રીતે ઉપયોગ કેવી રીતે કરવો. આ ઉર્જાઓ કે આ પ્રકારના અભ્યાસો જરૂરી નથી કે તમારા માટે જ કર્યા હોય. અત્યારે જો કોઈ મારી સાથે કંઈ નકારાત્મક કરી રહ્યું હોય, જો હું તેના પ્રત્યે ગ્રહણશીલ ના હોઉં, તમે અહીં બેઠા છો, તે તમને મળી શકે છે. તે એકદમ શક્ય છે. તે એવું છે કે કોઈ રસ્તા પર એકબીજા પર ગોળીબાર કરી રહ્યું છે. તમે બસ રસ્તા પર ચાલી રહ્યા છો અને તમને ગોળી વાગી શકે છે. તો ચોક્કસ અભ્યાસો, જો તમે તમારા રોજિંદા જીવનમાં ચોક્કસ અભ્યાસો કે ચોક્કસ ઉચ્ચારણો લાવો, તો વ્યક્તિ સરળતાથી આ વસ્તુઓને પાર કરી શકે છે. રુદ્રાક્ષ એક બીજ તરીકે. આ વૃક્ષ મોટાભાગે ચોક્કસ ઊંચાઈ પર ઉગે છે. હિમાલયના પ્રદેશમાં 6,500 થી લઈને 12,000 ની ઊંચાઈની વચ્ચે રુદ્રાક્ષ ઉગે છે અને તેનું સ્પંદન ખાસ પ્રકારનું હોય છે. તો જે વ્યક્તિ સતત મુસાફરી કરે છે તે રુદ્રાક્ષ પહેરે છે, જેથી તેની પાસે તેની પોતાની ઉર્જાનું એક આવરણ હોય, જેથી બહારની ઉર્જાઓ તેને ખલેલ ના પહોંચાડે. આપણે આને કવચ કહીએ છીએ. તમે જાણો છો કવચ શું છે? તે એક આવરણ જેવું છે. તે તમારી પોતાની ઉર્જાનું એક કવચ છે. તમે જ્યાં પણ જાઓ, તમારો પ્રાઇવેટ બેડરૂમ તમારી સાથે જઈ રહ્યો છે. તમે જ્યાં જાઓ ત્યાં તે તમારી સાથે મુસાફરી કરે છે. જે લોકો કૌટુંબિક અને સામાજિક પરિસ્થિતિમાં છે, તેમને હંમેશા પંચમુખી રુદ્રાક્ષ પહેરવું જોઈએ. તે સારું રહેશે કે તે તમને એવી વ્યક્તિ દ્વારા આપવામાં આવે જે જાણે છે શું છે. તેને બસ કોઈ દુકાનની અલમારીમાંથી ખરીદીને પહેરવું એ સારું નથી. સામાન્ય રીતે તમે અહીં જે રુદ્રાક્ષ જુઓ છો તે હંમેશા એક એવા પરિવારો છે જે રુદ્રાક્ષ સાથે હજારો વર્ષોથી સંકળાયેલા છે. એક જ પરિવાર. તેઓ તેને એક પવિત્ર ફરજ માને છે, માત્ર વ્યવસાય નહીં. એક બીજું બીજ છે, ભદ્રાક્ષ, જે ભારતના ઉત્તરના મેદાનોમાં બહુ ઉગે છે, જે એક ઝેરી બીજ છે, જે બરાબર આના જેવું દેખાય છે. અને ખાસ કરીને ભારતમાં પશ્ચિમી પ્રવાસીઓ માટે હવે આપણે બહુ સરસ પ્લાસ્ટિકના રુદ્રાક્ષ બનાવી રહ્યા છીએ, જે અદ્ભુત લાગે છે, આના કરતા પણ સારું. પણ તે પ્લાસ્ટિકના રુદ્રાક્ષ છે, ઠીક છે? તો તે શ્રેષ્ઠ છે કે તે હંમેશા એક જાણીતા સ્ત્રોત પાસેથી લેવામાં આવે, નહીં તો દરેક પ્રકારની વસ્તુ આવશે. આજે હું ઘણા બધા શબ્દોના અભાવે હું કહું છું, આ નવા યુગના લોકો, તેઓ બધા તેમના અંગૂઠા પર ધાતુની વીંટી પહેરી રહ્યા છે. જુઓ, જો તમે તમારા અંગૂઠા પર ધાતુની વીંટી પહેરશો તો તમે 100% એક પ્રકારની નકારાત્મક શક્તિઓ તમારી તરફ ખેંચશો. તેનો અર્થ એ નથી કે તમને વળગાડ થશે જ, પણ તમે કારણ વગરના ઠોકર ખાઈને પડશો. દરેક પ્રકારની વસ્તુ થશે, બધું ખોટું થશે. સરળ વસ્તુઓ. હું નથી જાણતો જો તમે એવા લોકોને મળ્યા છો કે તમે અમુક સમય તેમાંના એક રહ્યા છો કે જ્યારે વસ્તુઓ ખોટી થવાની શરૂ થાય છે ત્યારે તેઓ એક લાઇનમાં ખોટી થઈ જાય છે. એક પછી એક ક્રમિક ઠોકરો, એક કે બે નહીં, તે બસ થતું રહે છે, બધું ખોટું થાય છે. નાની વસ્તુઓથી લઈને મોટી વસ્તુઓ. બસ આટલા માટે કે તેઓએ ઉર્જાના ચોક્કસ પરિણામોને આકર્ષિત કર્યા હશે, જે દુનિયામાં કંઈ પણ કરવા માટે અનુકૂળ નથી, પણ તે કંઈક બીજું કરવા માટે અનુકૂળ હોઈ શકે છે. ફક્ત જેઓ તંત્ર વિદ્યાનો અભ્યાસ કરવા માંગતા હોય તેઓ અંગૂઠા પર વીંટી પહેરતા હોય છે.
પણ આજે કાં તો અજાણતા કે ફેશનમાં એકવાર તમે અંગૂઠા પર ધાતુ પહેરી લો છો તો તમે એને આવકારી રહ્યા છો. હજારો લોકો જેમને લાગે છે કે તેમને કોઈ વળગાડ છે અને આ બધું, અમે એમને બસ એટલું કહીએ છીએ કે તમે ધ્યાનલિંગ ક્ષેત્રમાં આવીને બેસો, કારણ કે ધ્યાનલિંગામાં તાંત્રિક પરિણામો છે જે આ બધાને દૂર કરી દે છે. તેઓ સંપૂર્ણ મુક્ત થઈને બહાર જાય છે, કારણ કે ધ્યાનલિંગ વિસ્તારમાં તાંત્રિક પરિણામોની સંભાળ લેવાઈ જાય છે. એક પૂનમ કે અમાસના દિવસે જ્યારે વસ્તુઓ તમારા માટે વધુ ગ્રહણશીલ હોય ત્યારે માત્ર એક દિવસ ત્યાં જાઓ અને બેસો. જો તમે દેવીના સંપર્કમાં છો, કાં તો યંત્રના રૂપમાં કે કોઈ પણ રીતે, યંત્ર તમારા હાથમાં છે કે તમારા હૃદયમાં છે તે તમારા પર આધાર છે. એકવાર તમે એવી ઉર્જામાં લપેટાઈ જાઓ છો કે જેને આપણે દેવી અથવા તો ભૈરવી કહીએ છીએ, તો તે પછી તમારા માટે ઉર્જાઓ નકારાત્મક નથી બનતી. તો જો તમે બસ ખાતરી કરો કે તમે યોગ્ય પ્રકારનો ખોરાક ખાઈ રહ્યા છો, તમે તમારી સિસ્ટમને સારી રીતે રાખો છો, તો બીજી કોઈ ઉર્જા કે કશાકને કારણે તમારી એક ગડબડ થવાની શક્યતાઓ તમારા જીવનમાંથી સંપૂર્ણપણે દૂર થઈ જવી જોઈએ. તેનું ધ્યાન દેવી રાખશે. જો તમે ખરેખર ધ્યાનમય હોવ તો મેલી વિદ્યાની ચિંતા પણ ના કરશો. જે વ્યક્તિ ખરેખર ધ્યાનમય છે તેના પર આવી બાબતોનો કોઈ પ્રભાવ નહીં પડે. જો તમે જાણ્યું છે, જો તમે તમારામાં ઓછામાં ઓછું થોડું મૌન જાણતા હોવ, એક દિવસમાં ઓછામાં ઓછી થોડી ક્ષણોનું મૌન તમારામાં હોય, તો તમે મેલી વિદ્યા વિશે ચિંતા ના કરશો. આવી બાબતો એવી વ્યક્તિ પર અસર નથી કરતી જે તેના આંતરિક અસ્તિત્વની સ્થિરતાને જાણે છે. કોઈએ કહ્યું છે, માણસ ફક્ત એટલા માટે બીમાર છે કારણ કે તે જાણતો નથી કે કેવી રીતે સ્થિર રહેવું. તે સાચું છે, તે એકદમ સાચું છે. બધી જ બીમારીઓ એટલા માટે થઈ છે કારણ કે તેઓ જાણતા નથી કે સ્થિર કેવી રીતે રહેવું. ખાસ કરીને એ જે તમારા મનને અસર કરે છે, ખાસ કરીને એ જે તમારા અન્ય પ્રભાવને કારણે થાય છે. આ વસ્તુઓ ફક્ત એટલા માટે શક્ય છે કારણ કે કોઈ સ્થિરતા નથી. તો અત્યારે ધ્યાનની પ્રક્રિયા સાથે તમે તમારા જીવનમાં તે સ્થિરતા લાવી રહ્યા છો. If you are still, you will not be ill. જો તમે સ્થિર છો તો બીમાર નહીં પડો. આ સિવાય પોતાની જાતને વધારે માનસિક રીતે, ભાવનાત્મક રીતે તમે જેટલું વધુ વિચલિત અને બેધ્યાન બનાવશો તેટલું વધુ તમે આ શક્તિઓ પ્રત્યે ગ્રહણશીલ બનશો. જો તમે એક ચોક્કસ સ્તરની એકાગ્રતા અને નિશ્ચયમાં છો તો તમે જોશો આ બાબતો ફક્ત પેલા રસ્તાના નાના બમ્પ જેવી હશે, તે અકસ્માત નહીં હોય. પણ જો તમે તમારી લાગણી અને મનમાં અસ્થિરતાના એક ચોક્કસ સ્તરમાં હશો તો તે અકસ્માત તરફ દોરી શકે છે.